તો અમદાવાદમાં વરસાદ પહેલા ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. નિકોલના ગોપાલચોક વિસ્તારમાં ભરાયા છે પાણી. ગટર લાઇન તૂટી ગટરના પાણી રોડ પર ફરી વળ્યા. રોડ પર પાણી ફરી વળ્યા છે. વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકોની એએમસીને ફરિયાદ છતાં નિરાકરણ નથી આવી રહ્યું. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે. દૂધસાગર રોડ પર આવેલા 3 દાયકા જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરના રહીશોને ક્વાર્ટર્સ ખાલી કરવા માટે અંતિમ નોટિસ પાઠવવામાં આવી છે. સાથોસાથ નળ કનેક્શન, વીજ કનેક્શન તેમજ ભૂગર્ભ ગટરના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે. 50થી વધુ બ્લોકમાં રહેતા 696 જેટલા ક્વાર્ટર્સ જર્જરિત થઈ ચૂક્યા છે. જોકે ક્વાર્ટર્સ ધારકોને 2016થી નોટિસ ઉપર નોટિસ પાઠવવામાં આવતી હોવા છતાં કોઈપણ જાતના હકારાત્મક અભિગમ દાખવવામાં ન આવતા આખરે કડક વલણ દાખવવામાં આવ્યું છે. ચોમાસું નજીક છે ત્યારે તમામ લોકોનું ત્યાંથી સ્થળાંતર કરવું જરૂરી છે, જેથી કરીને ચોમાસા દરમિયાન બનતી અનિચ્છનીય ઘટનાઓ બનતી અટકાવી શકાય. લાઇટ 70 વર્ષથી હતી નથી અને હવે લાઇટ આવી છે. ન્યૂઝ 18નો ખૂબ ખૂબ આભાર. એટીએનનો ખૂબ આભાર માનું છું ને એમને ધન્યવાદ આપું છું. ગુજરાતના ગામડે ગામડે 24 કલાક વીજળી મળી રહી છે, પરંતુ અત્યાર સુધી પાટણના રાધનપુર તાલુકાના ડામરકા ગામે વીજળી પહોંચી ન હતી. ડામરકા ગામમાં આઝાદીના એટલા વર્ષો પછી પણ અંધારપટ છવાયેલો હતો. આધુનિક જીવનમાં ગામ લોકોને લાઇટ એટલે શું તેની પણ ખબર ન હતી. જોકે ન્યૂઝ 18ના અહેવાલ બાદ ગામમાં અજવાળું પથરાયું. ડામરકા ગામમાં તંત્રને તાત્કાલિક વીજ પુરવઠો પૂરો પાડવા માટે વીજ મીટર લગાવવાની ફરજ પડી. આજે ગામમાં ઘરે ઘરે મીટર લગાવવાથી લાઇટ આવી જતા ગામમાં અજવાળું પથરાયું છે અને ગામ લોકોના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું છે. પહેલા ડામરકા ગામમાં લાઇટ ન હોવાથી વિસ્તારના લોકોને અનેક તકલીફો ભોગવવી પડતી અને અંધારામાં જીવન નિર્વાહ કરવાનો વારો આવતો. ગામ લોકોએ વીજળી માટે અનેક રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ નિકાલ નહોતો આવ્યો. ત્યારે ડામરકા ગામના લોકોનો અવાજ બનીને ન્યૂઝ 18 ગુજરાતીએ સમગ્ર અહેવાલ રજૂ કરતા વીજ જોડાણની કામગીરી માત્ર 3 દિવસમાં જ પૂર્ણ થઈ હતી, જેથી હાલ ડામરકા ગામમાં અજવાળું પાથરતા ગામ લોકો આનંદમય જોવા મળી રહ્યા છે. સાપુતારામાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો. સાપુતારામાં ભારે બફારા વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. શહેરના અનેક વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. વલસાડ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં વરસાદ. કપરાડા સહિત અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદથી ઠંડક. વરસાદના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં જામ્યો વરસાદી માહોલ. ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. નલહચ વિસ્તારમાં ખેતી પાકને ભારે નુકસાન પહોંચતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ. આંધ્રપ્રદેશના તિરુપતિમાં ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ. તિરુપતિ બાલાજી મંદિરમાં ઘૂંટણ સમા પાણી ભરાયા. ટીડીપી ધારાસભ્ય ભાનુ પ્રકાશે ભગવાન બાલાજીના કર્યા દર્શન. રાજસ્થાનના જયપુર શહેરમાં વાતાવરણમાં પલટો. મોટાભાગના વિસ્તારમાં દેખાયું ધૂળિયું વાતાવરણ. ભારે પવનથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. ગરમીથી આંશિક રાહત મળી. તમિલનાડુમાં દેવરી અંબકમ ગામમાં ખેતરમાં ગયેલા એક વ્યક્તિ પર પડી વીજળી. સારવાર માટે ખસેડાતા તબીબોએ જાહેર કર્યો મૃત. વરિયામ્બકમ વિસ્તારમાં રાત્રે ગાજવીજ સાથે વરસ્યો હતો વરસાદ. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી. 15 જૂન આસપાસ ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ. કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમની પણ આગાહી. 8 જૂને છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારીમાં વરસાદની આગાહી. વલસાડ તાપી દમણમાં થઈ શકે છે વરસાદ. 9 જૂને ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી. 10 જૂનથી વરસાદની ગતિ તેજ હશે. પંચમહાલ દાહોદ મહીસાગરમાં થઈ શકે છે ધોધમાર વરસાદ. વડોદરા છોટાઉદેપુર નર્મદામાં પણ વરસાદની આગાહી. ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. વાતાવરણ કોઈ પણ હોય, પરંતુ છેવટે તો તાતને જ રોવાનો વારો આવતો હોય છે. આ વખતે ભર ઉનાળામાં પણ વાતાવરણ પલટો અને છેવટે અંગ દઝાડનાર ગરમીએ ખેડૂતોના પાકને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે સાબરકાંઠામાં પણ આકરી ગરમીના કારણે ખેડૂતોનો પાક બળી ગયો છે, જેને લઈને શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. એક તરફ પાકમાં ઓછું ઉત્પાદન અને બીજી તરફ મોંઘા ભાવના બિયારણ, ખાતર, મજૂરી અને બજાર સુધી પાક લઈ જવાના ભાડામાં કોઈ જાતનો ઘટાડો ન થયો હોવાથી ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. જોકે હજુ પણ ગરમી વધે અને વરસાદ મોડો પડે તો શાકભાજીના ભાવમાં આનાથી પણ વધારો આવી શકે તેમ છે.
ગરમી વધવાના કારણે ખેડૂતોને જે પાકમાંથી ઉત્પાદન મળતા હતા, પહેલાં જે હવે 10-15 પાઉચ બીન ડાલીને આવતા હતા, એની જગ્યાએ ત્યાં 4-5 પાઉચ થઈ ગયા છે. અતિશય ગરમીના લીધે બહુ ગરીબ પડે છે. દૂધી હોય તો દૂધીના બોપચા પડી જાય છે, ભીંડા હોય તો ભીંડાના ફૂલ ગરીબ પડે છે. એનાથી જે પ્રોડક્શન જે મળવું જોવે એ દારા દારા ગરમીના લીધે ઘટતું જાય છે. એ પેલા 25 કપાઈ ગયો તારે, એના કારણે હાલ ભાવ બી પ્લસ છે, પણ હમ માલ કપાઈ ગયો, પૈસા તો એટલા જ આવું છે, મજૂરી એટલી લાગે છે, એટલે આ તો આ ભાવમાં તો કોઈ ના પોસાય. તો સુરેન્દ્રનગરમાં દુધરેજ નજીક નર્મદા કેનાલ પરનો પુલ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો છે. ધ્રાંગધ્રા જવા તરફના પુલ પર એક જ વર્ષમાં 4થી વાર ગાબડું પડ્યું છે, જેના કારણે વાહન ચાલકો ફરી જીવના જોખમે ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે. પુલ પર દર વખતે ગાબડું પડે છે અને બેદરકાર તંત્ર દર વખતે ઠીંગડા મારીને સંતોષ માની લે છે. તંત્ર દ્વારા હાલ સમારકામ તો કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં પણ લોડ પાણીને લાકડા જેવો ઘાટ સર્જાયો છે. સમારકામના બીજા જ દિવસે ફરી રોડ પર તિરાડો જોવા મળી રહી છે, ત્યારે સ્થાનિકો યોગ્ય સમારકામની માંગ પણ કરી રહ્યા છે, પરંતુ તંત્ર હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ધ્રાંગધ્રાનો જે નેશનલ બ્રિજ આવેલો છે, જે નર્મદા કેનાલથી પસાર થાય છે, આજે વર્ષની અંદર આ 4 વાર ગાબડા પડ્યા અને 4 વાર આ રોડ બંધ કરીને ટ્રાફિક જામ થાય છે અને 4 વાર ઠીકડા મારે છે, ત્યારે મોરબી જેવી દુર્ઘટના બનશે. આ તો વહેતી કેનાલ છે, આમાં ક્યારે શું થાય તેનું નક્કી નથી, કેટલા માણસો મરી જાય છે, મોટી દુર્ઘટના બનશે ત્યારે સરકારી તંત્ર જાગશે એવું લાગે છે. જે હેવી કેનાલ છે કે જે બે કાંઠે પાણી છે વહી રહ્યું છે, એમાં ગમે ત્યારે પડી શકવાની પૂરેપૂરી શક્યતા છે. તો સરકાર શું મોરબીની હોનારતની જેમ આ હોનારતની પણ એક રાહ જોઈ રહી છે, અસંખ્ય માણસોના જીવહાનીની રાહ જોઈ રહી છે, એ મારો પ્રશ્ન છે. અને એ બાબતમાં સરકાર શું યોગ્ય તાત્કાલિક નિર્ણય લેવા માંગે છે એ આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું. સુરેન્દ્રનગર શહેરને કચ્છ સાથે જોડતા મુખ્ય હાઈવે પરના દુધરેજ નજીક આવેલ નર્મદા કેનાલ પુલ પર છેલ્લા એક વર્ષમાં 4થી વાર ગાબડું પડવાનો બનાવ બન્યો છે, અને જેને લઈ અને વારંવાર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ વારંવાર આ જે નર્મદા કેનાલ પરના જે પુલ છે એમાં વારંવાર ગાબડા પડતા ઠીકડા મારવાની જે નીતિ છે એ તંત્ર દ્વારા અપનાવવામાં આવી રહી છે. આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ગઈકાલે સાંજે જ આ પુલ પર ગાબડું પડ્યા બાદ તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરવામાં હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ હજુ પણ આ રિપેરિંગ કામમાં પણ લોટ પાણીને લાકડા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે સાંજે જ આ જે પુલ પર છે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું, પણ આજ સવારે આ રિપેરિંગ બાદ પણ અત્યારે જે પુલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે તેને બાદ પણ તિરાડો જોવા મળી રહી છે, જેને લઈ અને કોઈ મોટી દુર્ઘટનાનો ભય છે, ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ પુલનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી ક્યાંક શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. અમરેલીમાં એક સાથે 300 દુકાનો સીલ કરવામાં આવી છે. ફાયર એનઓસી મુદ્દે તંત્રની કડક કાર્યવાહી. જિલ્લા પંચાયત રોડ પર સીલિંગ કાર્યવાહી કરવામાં આવી છે. સરદાર શોપિંગ સેન્ટરની 300 દુકાનો સીલ કરવામાં આવી. પૈસા તો ભરવા પડશે અને 2-3 દિવસમાં દુકાન ખુલે એવી વ્યવસ્થા અમે લોકો પૈસા કાઢીને કરશું. ખરેખર આ શોપિંગ સેન્ટરની વ્યવસ્થા માર્કેટિંગ યાર્ડ કરે છે, એણે સંપૂર્ણ વ્યવસ્થા કરી અને દુકાનો એલર્ટ કરવી જોઈએ, પણ એ નથી કર્યું અને એ લોકો પોતાની જવાબદારીમાંથી છૂટી જવા માગે અને જુદા જુદા ભાડૂતો હોય, જુદા જુદા માલિકો એની ઉપર ઢોળી દીધું. 2-3 દિવસથી આ અમારા ધંધા રોજગાર બંધ છે અને ખરેખર તો આ જે ફાયર સેફ્ટીનો મુદ્દો છે તો એ માર્કેટિંગ યાર્ડને શોપિંગ બનાવતા સમયે જ આનું વ્યવસ્થા કરી અને એનઓસી લઈ અને ત્યારબાદ દુકાન સોંપવી જોઈએ. દરેક માળમાં 100-100 દુકાન અને 4થા માળ પર પણ 50 દુકાન આવેલી છે. 350 દુકાનનું આ શોપિંગ સેન્ટર છે. રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું અને તમામ જગ્યાએ ફાયર સેફ્ટી માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે. અમરેલીના જિલ્લા પંચાયત રોડ પર આવેલા સરદાર શોપિંગ સેન્ટરમાં આજે 3જો દિવસ છે કે 300 દુકાનો સીલ કરી દેવામાં આવી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે તમામ દુકાનો છે બંધ કરી દેવામાં આવી છે. આ 3 માળનું કોમ્પ્લેક્સ છે, દરેક માળ પર 100-100 દુકાનો છે. તમામ દુકાનોને સીલ માટે
મારી દેવામાં આવ્યો છે ને દરેક વેપારી હોય કે ઓફિસ ધારક હોય તમામને ફાયર એનઓસી લેવી, ફાયરને સેફ્ટીના સાધનો લેવા માટેનું કહેવામાં આવી રહ્યું છે. અત્યારે હજુ પણ વેપારીઓ છે પૈસા એકઠા કરી રહ્યા છે ને તમામ લોકો એક સાથે પૈસા ભરે ત્યારે જ આ શોપિંગ સેન્ટર ખુલે તેવું વેપારીઓ કહી રહ્યા છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી.